ચોથી પેઢી એટલે કે ફોર્થ જનરેશન, જે 1975થી લઈ અને અત્યાર સુધી આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ, એના વિશે જોઈએ તો જેમ ત્રીજી પેઢી સુધી જોયું કે આઈસીનો પ્રયોગ થયો, ઇન્ટિગ્રેટેડ સર્કિટનો, હવે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો પ્રયોગ થવા લાગ્યો, એટલે કે VLSI, એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. તો આ સર્કિટનો અહીંયા ઉપયોગ થવા લાગ્યો અને એને કારણે હજી પણ સાઇઝ નાની બનવા લાગી, એટલે આપણે લખ્યું કે મિની કમ્પ્યુટર અહીંયા આપણને મળવા લાગ્યા. ક્રિયા અને પ્રતિક્રિયા જે આપતું વિવિધ કાર્યો માટેનું યંત્ર છે, મતલબ કે જેટલું આઉટપુટ ઇનપુટની જે પણ પ્રોસેસ છે એ થોડી ઝડપી થઈ ગઈ. હાઈ લેવલ સંગ્રાહક ક્ષમતા, અને તમે જાણો છો સ્ટોરેજ કેપેસિટી હાલ પણ આપણે વાપરીએ છીએ આ કમ્પ્યુટર્સમાં, એ પણ ફોર્થ જનરેશનના કમ્પ્યુટરમાં સારી હતી. માઇક્રોપ્રોસેસરનો પ્રારંભ થયો અને એના કારણે આજે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો પ્રયોગ થયો, એના કારણે મિની કમ્પ્યુટર પણ બન્યા, માઇક્રોપ્રોસેસરનો પણ અહીંયા પ્રારંભ થયો. તો જેમ આમ જવા જાઓ એ પ્રમાણે એવું થયું કે એની જે સાઇઝ છે એ ઘટવા લાગી. સાથે સાથે રેમની ક્ષમતામાં વધારો થયો. રેમ એટલે અગાઉ કહ્યું એ પ્રમાણે, ખાસ યાદ રાખવાનું, વારંવાર પૂછાય છે, રેન્ડમ એક્સેસ મેમરી, અને હું તમને જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં ફૂલ ફોર્મ આપતો જઈશ. હવે એના કારણે આ જે મિની કમ્પ્યુટર બન્યા, તો તરત જ તમે એટલું યાદ રાખી શકો કે વ્યક્તિગત ઉપયોગ માટે, પર્સનલ યુઝ માટે પીસી બનવાનું સ્ટાર્ટ થયું, એ પીસીનો ઉપયોગ વધ્યો. આ જે છે એમાં નેટવર્કમાં એનો ઉપયોગ સહેલાઈથી આપણે કરી શકવા માંડ્યા. એક તો સારી ક્ષમતા હતી, રેમ પણ સારી છે, સાઇઝ પણ નાની છે, પર્સનલ કમ્પ્યુટર તરીકે યુઝ કરી શકીએ છીએ, તો નેટવર્કમાં પણ સહેલાઈથી એનો ઉપયોગ થવા લાગ્યો. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં અહીંયા ફોર્થ જનરેશનથી ક્રિયા ચાલુ થઈ ગઈ. સાથે સાથે વાહનો, સિલાઈ મશીન છે, તમે જે માઇક્રોવેવ ઓવન કહો છો એ છે, ગેમ છે, એમાં પણ ફોર્થ જનરેશનના કમ્પ્યુટર્સનો અથવા તો એ પ્રણાલીનો, એ જે પણ બાબત છે એનો પ્રયોગ થવા લાગ્યો. સાથે સાથે GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, આ જે GUI છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એનો પ્રયોગ થયો અને એના ઉપયોગથી શું થયું કે કમ્પ્યુટર એકદમ સરળ બન્યું, એનો કમ્પ્યુટરનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ બન્યો. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUIનું ફૂલ ફોર્મ. સાથે સાથે MS-DOS, MS-Windows, એપલ, મેક, OS, આ ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે. OS નું ફૂલ ફોર્મ લખો, ઓપરેટિંગ સિસ્ટમ. એપલ, મેક, OS તથા સી લેંગ્વેજ જે કહીએ છીએ, એટલે સી ભાષાનો પ્રમાણ વધ્યું અને પ્રયોગ વધ્યો ત્યાં. હાઈ લેવલ લેંગ્વેજ સ્ટાન્ડર્ડાઇઝેશન થયું, એટલે કે જે પણ લેંગ્વેજ હતી એનું સ્ટાન્ડર્ડાઇઝેશન થયું, અને એને કારણે શું થયું કે લેંગ્વેજ એકબીજા વાપરી શકતા હતા, કોઈ વેચી શકતું હતું એ લેંગ્વેજનો યુઝ કરી શકતું હતું, બીજા વ્યક્તિ એ લેંગ્વેજને શીખી શકતા હતા, લઈ શકતા હતા, એના કારણે જ આપણે જોઈ શકીએ છીએ કે એનો વ્યક્તિગત ઉપયોગ સારા પ્રમાણમાં થઈ શક્યો. એના કેટલાક ઉદાહરણ જોઈએ તો IBM PC જે ફોર્થ જનરેશનના, એપલ II, ક્રે CRAY શ્રેણીના સુપર કમ્પ્યુટર્સ. હવે અહીંથી ફોર્થ જનરેશનથી સુપર કમ્પ્યુટર્સની શરૂઆત થઈ અને CRAY ક્રે શ્રેણીના સુપર કમ્પ્યુટર શું છે તો કે એની જે ક્ષમતા છે અને કાર્ય કરવાની ઝડપ છે એ જોરદાર હોય. સુપર કમ્પ્યુટર્સ એનું નામ પણ એવું જ છે, અને સુપર કમ્પ્યુટર્સ એટલે મીન્સ કે એક સેકન્ડમાં 1 અબજ જેટલી સૂચનાઓને, જે પણ તમે ઇન્ફોર્મેશન આપો છો એને પ્રોસેસ કરી શકે, એટલી એની જે કાર્યક્ષમતા છે એટલી હાઈ હોય છે. હવે આવીએ પાંચમી પેઢી, એટલે કે ફિફ્થ જનરેશન, અને જે પ્રેઝન્ટમાં હાલ ચાલી રહી છે. ULSI, આવું ને આવું આપણે નામ જોયું, પણ ત્યાં શું હતું? VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ અથવા તો વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. તો અહીંયા શું આવ્યું? અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, એટલે હજી પણ એના કરતાં પણ વધારે ULSI એનો પ્રયોગ થયો, અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો પ્રયોગ થયો. એના કારણે થયું શું તો કે
જેટલી જગ્યા ઓછી હોય એમાં સમાવેશ કંઈકનું કંઈક વધારે વસ્તુનો કરી શકીએ, એવી રીતે એક જ ચિપમાં તમે કરોડો ગણતરીઓ કરી શકો યુએલએસઆઈના મદદથી, એટલે ફરી પાછી કાર્યક્ષમતા એની વધે એવું કહી શકીએ. સાથે સાથે મેઇન પોઈન્ટ આ છે પાંચમી પેઢીનો, ફિફ્થ જનરેશનનો, કે કૃત્રિમ બુદ્ધિ કૌશલ્યનો સમાવેશ, અને આ પણ ફૂલ ફોર્મ વારંવાર પૂછાઈ જાય છે, એઆઈનું ફૂલ ફોર્મ આપો, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ કૌશલ્ય અથવા તો કૃત્રિમ બુદ્ધિમત્તા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે છે શું? આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. આપણે જેમ આપણી ક્ષમતા અનુસાર કંઈક નિર્ણય લઈ શકીએ છીએ, કેમ આપણને કોઈ ધક્કો મારે તો આપણે તરત જ બચાવ કરવા જઈએ છીએ, એટલે કે એ આપણી બુદ્ધિમત્તા છે, આપણું બુદ્ધિ કૌશલ્ય છે, પરંતુ એ કુદરતી છે. તો એવી રીતે કમ્પ્યુટરમાં પણ કૃત્રિમ રીતે એની પણ બુદ્ધિ કંઈક હોય, એ પણ કંઈક વિચારી શકે એવી ક્ષમતા વિકસાવવામાં આવી, અને એને કહેવાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે કહેવાય એવું કે પરિસ્થિતિ બદલાય અથવા તો પરિસ્થિતિ જે પ્રમાણે હોય એ પ્રમાણે એ કમ્પ્યુટર પોતાની રીતે નિર્ણય લઈ શકે, અને એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જે કંઈ ફેરફાર થતા હોય એને અનુરૂપ એ પોતે ફેરફાર લે. યસ, ચાલો. પોર્ટેબલ પીસી અને ડેસ્કટોપ પીસી જેનો યુઝ કરીએ જ છીએ હાલમાં, તો એનો ફિફ્થ જનરેશનમાં યુઝ થવા લાગ્યો. સાથે સાથે સીડી, અગેઇન પાછું ફૂલ ફોર્મ વારંવાર પૂછાતું હોય, સીડીનું ફૂલ ફોર્મ એટલે કોમ્પેક્ટ ડિસ્ક. સાથે સાથે સીડી રોમનું પણ ફૂલ ફોર્મ પૂછાય છે, તમારી નોટમાં સર્ચ કરી અને ઉતારી દો સીડી રોમ, ROM. ચલો, સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ વધ્યો, અને એના કારણે પાછી સંગ્રાહક ક્ષમતા પણ ખૂબ જ ઊંચાઈએ પહોંચી. સાથે સાથે ફિફ્થ જનરેશનમાં ઈમેલ, ઇન્ટરનેટ અને WWW એનો વિકાસ થયો. હવે ઈમેલ, ઇન્ટરનેટ એ તો ઠીક છે, WWW એનું પણ ફૂલ ફોર્મ પૂછાય છે. WWW મીન્સ www. એવું લખેલું હોય તો એનું ફૂલ ફોર્મ શું કરીએ છીએ? વર્લ્ડ વાઇડ વેબ, વર્લ્ડ વાઇડ વેબ, WWW એનો પણ વિકાસ થયો, આ પણ પૂછાઈ ગયેલું છે. ઓકે, ફિફ્થ જનરેશનના જે પણ ઉદાહરણો છે એમાં સુપર કમ્પ્યુટર્સ જો અહીંયા હતું તો અહીંયા તો આવવાનું જ છે. તો IBM નોટબુક, પેન્ટિયમ પીસીસ આપણે યુઝ કરીએ છીએ, પરમ 10,000 જે સુપર કમ્પ્યુટર છે. તો ફિફ્થ જનરેશનમાં હજી કંઈકનો કંઈક વિકાસ ચાલુ છે. તો આ રીતે કમ્પ્યુટરની હાર્ડવેરને આધારે જો આપણે ગણીએ તો આ ફિફ્થ જનરેશન સુધી આપણે જોયું, અને પાંચમી પેઢી સુધી જે જે ચેન્જીસ આવતા ગયા એને જસ્ટ સમજી વિચારી અને તમે એને જો શીખશો તો સરળતાથી તમને યાદ રહેશે. આ વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે પણ આ માહિતીને શેર કરશો, સાથે સાથે યુટ્યુબ ચેનલ ક્રેક GPSCને સબસ્ક્રાઇબ કરી તેની પાસેના બેલ આઇકન પર ક્લિક કરી એલર્ટ ઓન કરો, જેથી અમે જેવા નવા વિડીયો યુટ્યુબ પર મૂકીશું તરત જ આપને તેનો મેસેજ મળશે. થેન્ક યુ.